ત્યારે વાત કરીએ રોગચાળાની તો સમગ્ર રાજ્યમાં ડેન્ગ્યુનો કહેર વર્તાઈ રહ્યો છે તેમાં પણ અમદાવાદમાં ડેન્ગ્યુના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષ કરતાં ડેન્ગ્યુના કેસ બમણા થયા છે આ વર્ષમાં અત્યાર સુધી ડેન્ગ્યુના 1551 જેટલા કેસ નોંધાયા છે કમળાના 2301 ટાઇફોઇડના 1923 જેટલા કેસ નોંધાયા છે જ્યારે સામાન્ય તાવના 371 કેસ નોંધાયા છે વર્ષ 2018ના ઓક્ટોબર માસમાં ડેન્ગ્યુના 409 કેસ નોંધાયા હતા જ્યારે વર્ષ 2019ના ઓક્ટોબર માસમાં 808 કેસ નોંધાયા છે એટલે કે એવું કહી શકાય કે ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ડેન્ગ્યુના કેસમાં બમણો વધારો થયો છે આંકડાકીય જોઈએ તો સૌથી વધારે હેપેટાઇટિસ એટલે કે કમળાના કેસો નોંધાયા છે જે 2301 છે ત્યારબાદ બીજા નંબરમાં ટાઇફોઇડ ફીવર છે જે 1923 છે થર્ડ નંબર આવે છે ડેન્ગ્યુ ફીવરનો જે 1551 છે અને સામાન્ય ફીવર છે એ 371 છે આ તો વાત થઈ ડેન્ગ્યુની બીજી તરફ કોંગો ફીવરનો વધુ એક પોઝિટિવ કેસ સિવિલ હોસ્પિટલમાં નોંધાયો છે જેમાં અમરેલીના 60 વર્ષના પુરુષ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સારવાર હેઠળ રખાયા છે કોંગોના કારણે કુલ 35 કેસ ચાલુ વર્ષે નોંધાયા છે જેમાં 5 કેસ પોઝિટિવ હોવાનું સામે આવ્યું તો કોંગો ફીવરને કારણે 8ના મોત પણ થઈ ચૂક્યા છે આપણી પાસે 2 કેસ સારવાર હેઠળ હતા એમાં 1 કેસ કન્ફર્મ હતો અને 1નો રિપોર્ટ અવેટેડ હતો જે ગોંડલના એક 60 વર્ષના વ્યક્તિનો જે કેસ છે તેનો કાલે રિપોર્ટ કન્ફર્મ થયો છે એટલે કુલ 2 કેસ આપણી પાસે અત્યારે સીસીએચએફ એટલે કે કોંગો ફીવરના પોઝિટિવ છે અને બંને સારવાર હેઠળ છે અને બંનેની તબિયત અત્યારે સુધારા ઉપર છે અને સ્વાઇન ફ્લૂના આપણી પાસે એક પણ કેસ નથી અત્યારે ત્યારે રાજ્યભરમાં ડેન્ગ્યુએ માથું ઉંચક્યું છે સરકારી હોસ્પિટલોમાં દર્દીઓની વધતી સંખ્યા આ વાતની ચાડી ખાઈ રહી છે પરંતુ આરોગ્ય વિભાગ આ વાત સ્વીકારવા તૈયાર નથી બીજી તરફ કોંગો ફીવરના આંકડાઓને લઈને પણ તંત્રમાં ચિંતા વ્યાપી છે